મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના સભર નમસ્કાર આજના કાર્યક્રમમાં કાર્યક્રમની શરૂઆત દર વખતે શાયરીથી કરું છું પણ આ વખતે હું શાયરી વગર મારા પરમ મિત્ર ધડા વગરનો ધીરુ એટલે કે ધીરુ ધરમસિંહ હમણાંની જ વાત કરું કાર્યક્રમથી શરૂઆત ત્યાંથી જ કરું આ વાવાઝોડું આવ્યું જામનગરમાં એકસો ને એસી કિલોમીટરની ઝડપ હતી પણ ધીરુની તમે ઝડપ જુઓ ગામમાં સૌથી પહેલા બાયણે નીકળો તે ગામ આખું ગોતે ધીરું ક્યાં ગયો તમારો મિત્ર તમારી ગોતું મને બીક શું મેં કીધું ઉડી ન જાય ક્યાં ગયું તે કોઈ કોઈક સમાચાર અપાય કે હોસ્પિટલમાં છે ઓર્થોપેડિક હોસ્પિટલમાં તમે તો બધા મિત્રો દોડીને ગયા કે પડ્યો તો મેં કીધું શું થયું ધીરું મને કે વસંત દાંતમાં પ્રોબ્લેમ છે પણ આ તો ઓથો પછી હા સાંભળા જ વાત કરું છું મને ડાક્ટરે કીધું કે પવન જોરદાર છે ધીર્યા બાળ ને નીકળી જા અને જેટલો બને એટલો સામા પવનમાં રેજે એટલે તો આ વર્ષો થી જે દાંત ની તકલીફ તારી છે ને ધીરે ધીરે અંદર વ્યા જાય દાંત મે પવન સામે વસંતભાઈ અઢી કલાક જોર કહ્યું બેડી પોટ સુધી પહોંચી ગયો શું મોતા મોતા ઝાડ વાર બધું પડી ગયું પણ હું એમ ના મજ પણ દાંત ને કીધું દાંત અંદર ગયા નહીં વસંતભાઈ થોડા થોડા ગયા હોય એવું લાગે છે મેં કીધું એ બધું ઠીક હવે ગયા કે નહીં પૂરતું અહીંયા ઓર્થોપેડિકમાં અહીંયા શું કામ કહી તમે જતા નથી આ પગ તો જુઓ આ પાવન એવો આવ્યો પગના પંજા પાછળ વહી ગયા

તે તિરુપતિ ગયો મને વાત કરતો હતો બધી આવીને મને કે વસંતભાઈ ભાષાની તકલીફ પડે છે બધી એટલે એ બાજુ બહુ જાવું નહીં મેં કીધું શું થયું વાત કરતો કાંઈક ખબર પડે શું મને કે એકતા અહીંથી ગયા ને તો કોઈ કંઈ તો ઉતારો દરદી આપણને શું કામ એકતા દાંત દાંત ને બીક લાગે બોલ મેનેજરને તો મેં મારા વહુને આગળ કહીએ શું કે તું કે તો કદાચ ઉતારો આપે તો ના પાડે હવે એને પગ નમ હાલીને બિચારી જઈ ન શકે હવે સામાન્ય રીતે તિરુપતિ જાય પછી મા એક પ્રવાસી બસ હતી આપણે નામ નોંધાયું મારા વાઇફ લંગડા થી કે મારે નથી આવું તમે કીધું હોટલ મારે હું દર્શન કરતો આવું હવે હું બેસી ગયો બસમાં હું આપણું કોણ બધા અજાણી અજાણ્યા હતા પછીમાં બધા તકો કરાવતા હતા આપણને એમ થયું કે અહીંયા સુધી આવ્યા છીએ આપણેય તકો કરાવી લઈ તે હું તો તકો બકો કરાવીને બસ પાછી ઉપરવાની હતી ત્યાં આવ્યો અહીંયા બસ આગળ તો મને બોલો ચડવાનું હતું એ કે તમને આ બસમાં નથી અરે ભાઈ હમણાં આવ્યો છું હું છું શક્ય ના ભાઈ ના આવા ભાઈ હતા જ નહીં હવે મેં કીધું યાર તમે મારા દાં થાંભું દીવો તો કે ના ના આવો ટકા રમાણ થમા છે જ નહીં આ બધાય ટકાવાળા બોલો તો બધાયના ટકા ચાલે મારો તકો ન આવ્યો બાજુવાળાને પૂછ્યું ભાઈ હું તમારી બાજુમાં બેઠા ને તો એ કે ક્યાં ખબર નથી લે પણ મેં કીધું મારો સામાન પડ્યો તો કે એ બધું બરાબર એક સીટ ખાલી છે પણ જો કોઈ ન આવે ને તો છેલ્લી ઘડીએ લઈ તો લઈ તમને તો હું રોવા જેવો થઈ ગયો માન માન મને બસ મળી લીધું તો નક્કી કરી લીધું કે પતિ જાઉં તકો ન કરાવો અને તકો કરાવવો હોય ને તો ડ્રાઈવરને કંડક્ટરને ભેગા રાખો ને હું તારે અહીંયા સુધી પહોંચ્યો છું કે પેલા ડ્રાઈવર ને કંડક્ટર પૂછી કે તમે ઉતારો છો તો એની પાસે જ કરાવી ને બસ લઈ જાવી બાકી આવી રીતે કોક દી આપણને મરાવી દીધો બીજું વસનભાઈ તમને મદ્રાસ ની વાત કરું હમણાં મદ્રાસ ગયેલો હશે મેં ના પડી તો તું જાજેમાં મેં કીધું તને એક તો ભાષા કઈ આવડતી નથી મને કે ફરવા તો જિંદગીમાં બધે જ આવું જ પડે વસંતભાઈ પાછા આવડે કે ના આવડે ભાઈ અમારા મિત્રો બધા હતા ભેગા ને ઉપડા તો મેં એને ના પાડી હતી તો મને કે ના વસંતભાઈ તમે આવો તો વી વધારે મજા આવે મિતભાઈ મને રહેવા દેસું મને એક અઠવાડિયામાં આવતા રહેશું પાછા બહુ લાગણી વાળો એટલે અમે ના ન પાડીએ પછી કારણ કે હાજે ઓટા ઉપર બેઠા હોય તો અમારું રમકડું એ જ છે પાછું કિરીટ પંડ્યા કિરીટ પંડ્યા નરભિરામ ઠકોર ને અરવિંદ ભટ્ટ ને રજની ને પ્રાગજી નક્કી કર્યું ભલે આવતા હોય તો જી આવીએ છેલ્લે પંડ્યા કે મારે હમણાં કઈ ઝાડપાન પડી ગયા છે તો હું નવરો છું ચાલો હું આવું ભાઈ અમે આઠ દસ જણા નીકળ્યા તો ખરા પણ છેલ્લે જવા ટાણે પછી પાંચ જ જણા રહ્યા અમે એક ધીરુ અને ત્રણ જણા બીજા ચાર અને એક બેન હતા એ ગાયિકા હતા એ એમાં પ્રોગ્રામ પ્રોગ્રામ દેશું મજા અમે ભાઈ એમાં પહોંચ્યા ભાષાની એવી તકલીફ અમારે રજની છે એ તો વાંધો નહીં કારણ કે મદ્રાસમાં એના જેવો જ લાગે એટલે એ તો ભળી ગયું કારણ કે સૌથી પેલા એ જ આગળ આવે અને ઓલા એને ઉવાનો સમજે એટલે એ જ ભાષામાં બોલો હવે આને ભેગો લઈ ગયા એટલે આગોય કેમ ક્યાં મૂકવું પછી એને પાછળ રાખતા હતા તેમાં એક હોટલમાં અમે ઉતરા ભાઈ તે હોટલમાં ઉતરા નો કોઈ ભાષા સમજે પણ ધીરું ઓમ હોશિયાર મને કે વસંતભાઈ તમે ક્યાંય આગળ પડતો ભાગ ના લેજો જજો કે હમણાં હોટલના છોટા કાઢી નાખો કે મેં કીધું તું રેવા દે કે હલવા બી દઈશ હું કાંઈ સલવાવી ના યાર વાત કરતા તો આવડે ને એમ કાંઈ આપણે મૂંઝાઈ નહીં ઇંગ્લિશે ફાવે છે તું મેનેજર ની દાંત હું સાડત્રીસ વર્ષથી કાધું છું તો શું મારી સામે દાંત કાધીશ જા ઇંગ્લિશ તો જાણત ને હવે અમે ચાર જણા હતા ને એક લેડીઝ હતા એ કોફી પીતા હતા મને કે દાદા વસંતભાઈ જમાવટ કરી દઉં હમણાં કઈ ઉના તમે ચા મગાવો છો નથી લઈ આવતા ને કમિંગ કમિંગ બોલો બિચારો આવ્યો ઈશારા કરે તો સમજે ને આવ્યો ભાઈ તને કે ફોર્ટી વન કોફી ગયો ધબધબાડી કરતો બેઠો અડધી કલાક થઈ આવડું મોટું સ્ટીલનું નું ભરીને આવ્યું એટલે મને શું થયું મેં કીધું આ મોટી હોટલ છે તી ગરમ પાણી નાવાનું દઈ જતા હશે તમારે કીરીત પંડ્યા તો અંદર ઉપાડ્યું બાથરૂમમાં તમલ થોડીક વારમાં પછી બાયણી આવ્યો એ લામાં તો કોફી છે હું પલંગ ઉપછી નીચે પડ્યો મેં કીધું આવડું મોટું તમલર કોફી રજની કે વસંતભાઈ મોટી હોટલ છે ને એટલે સેલ્ફ સર્વિસ બધે મૂકી જતા બાજુના રૂમમાં એવું કપ કપ કોફી ચાવાળી લીધી કીધું હમણાં કોઈક લેવા આવશે બાજુના રૂમમાં મૂકવા હાંજ પડી ગઈ એમને એમ ટમલર ત્યાં તે હાંજે બાયણે નીકળે તમને જે ગાઈડ ફેરવા લઈ ગયો હતો ને એને થોડું થોડું હિન્દી જાણતો હતો મેં કીધું આ કોફીનું ટમ્લર હવાનું ઘાલી ગયા તે મેનેજર મેનેજરને વાત કરો ને ઉપડાવી લીધે અહીંયાથી શું તે કે ત્યાં નકા પછી હું મૂકીએ હું કંપની ધીરુ ને કીધું તું કાંઈ કરજો ભાઈ તારે કાંઈ કરવાનું નથી તું એમ નહીં પણ વસંતભાઈ કોક ને ઉપયોગ આવે ને કોફી આ પૈડી પૈડી થયેલી પછી કોણ પીશે ગયા મેનેજર પણ ગાઈડ ગયો કે ભાઈ આ લોકો આ કોફી નું ટમ્બલર મૂક્યું છે હવાનું તે લઈ જાઓ મેનેજર કહે તો એનો ઓર્ડર જ હતો કે આટલો બધો ઓર્ડર હોય તો ક્યાં હાય કે પૂછો વેઇટર ને બોલાવ્યો ભેગો ધીરુ ને બોલાવ્યો ચલો વેઇટર ધીરુ જે હું બોલવા માંડ્યો કેમ ઓદા નતા દીધા હવા તમે ધીરુ કે તારા વાળા ના પાડજો હા તું ભૂલ ના ખાજે ભાષા નથી આવડતી બાકી થપાટ માતા આવડે છે થપાટ ગમે ભાષામાં હરકી જ લાગે અમે મારી ભાષા બોલતા હતા તો તું ના સમજો તમે ઇંગ્લિશ માં કીધું ને તને કે ફોર્ટી વન કોફી ચાર અને એક કેટલા થાય હું આખો ટમ્બલર મૂકી ગયો મેં કીધું તું ને તને ફોર્ટી એટલે ચા ચા એટલે વન કોફી ચા ચા વન કોફી ફોર્ટી વન કોફી હવે તું એકતાલીસ કોફી બચકાવી ગયો અમે શું નથી સમજતા

કે તમે આઠ દિવસ ઉતરા તો એકતાલીસ કોફી તમારા બાપ ન પી શકે ના આપણને એકતાલીસ કોફી ના પૈસા ચડાવ્યા છે બોલો બિલમાં મેનેજર કે ભાઈ સાહેબ પૈસા હું દઈ દઈશ કોફી હવે એનાય દઈ દઈશ તમે પીધી એનાય પણ હવે લપ મૂકો છો પછી માંડ માંડ ધીરુ અંદર લીધો મેં કીધું ધીરુ હવે તું કઈ બોલી દે માં એમ નહીં પણ વસંતભાઈ આપણો આપડો કઈ વાંક હતો એ સમજી ગયા ને એનો એની જ ભૂલ હતી ને આપી દીધા ને કોફી ના પૈસા હજી તમે કહેતા હતા રૂમ ના પાવી દો હવે ભાઈ હવે રૂમ ના રેવા દે ભાઈ શું અને એમાં ભાઈ રાતના લગભગ અગિયાર સાડા થયા ને બેલ વાગી ટીંગ ટોંગ પાછો હુએ નહીં

વેઇટર આવ્યો હતો ને પૂછી ગયો તો ફાયર એટલે બોલું તમને ટાટ પડતી હતી યજ્ઞ જેવું હતું ને એમાં લાકડા નાખી જાય તો ધીરુએ કીધું યસ ધીરુને કીધું તને કોણ ડાયો કરે છે યસ ને ને આમ થેમ થાય હવે યા કિરાતી યજ્ઞ હરક તો તમને ખબર નહોતી મેં કીધું ક્યાંક રૂમ હરગાવીશ તું મને કે હવે નથી રોકાવું અહીંયા અહીંયા જ્યાં કોઈક ગમવા બોલાવી મિત્રો અમારે ગણાય ફરવાય ઘણા ઠેકાણે ગયા વતનભાઈ કે જમવાનું જામતું નથી મેં કીધું આજે એક બીજી હોટલમાં જ અહીંયા એને જ જમવું આપણે અહીંયા એકલી કે ખાઈ ખાઈ શરીર પોચું પડી ગયું સાવ મારે તો લખી એટલી જ ખાવી પડે સંભાર નો ચમતો દાંત માં ભટકાય મારે તો મને પાછા તમે લોકો કેતા નથી સંભાર નો સ્વાદ કેવો છે તમે કીધું તું આજે કહીશ મેનેજર ને તને ભૂંગળી આપે ભૂંગળી એમ ખરાબ લાગે ઇટલી ને ભૂંગળી કેવું લાગે એના કરતા બીજી હોટલમાં જાય આપણે અમે બીજી બીજી હોટલમાં ગયા સુધા હોટલ હતી તંદર ગયા હવે અહીંયા પાછું બધું ભાષાનો તો પ્રોબ્લેમ જ એટલે ધીરુ કે લાવવા જાય મેનુ લાવવા જાય તો શું વેચે છે આ લોકો મેં દીધું મેનુ વસંતભાઈ ઊંધું ઉતરવા જેવું નહીં હો આમાં મરાવી દે મારા દીકરા એટલે મેં કીધું તો તમે ના બોલો જો હું હમણાં આપણે શું થાય ઓછે પૈસા પતે હું કરી આપણે પાંચ જણા છીએ ને જમાવાટ કરી દઉં જો હમણાં એ તને બોલાવ્યો

ઘરે ગયા એટલે એ લોકોએ વ્યવસ્થિત જમાડતા હતા આપણા ગુજરાતી હતા એટલે તો પછી એને જરૂર કે તમે વેતન દી વચનમાં રહેતા હોય તમારી ઘરે અમે રોકાય એમ થોડા કોઈ રોકાય હોય અમને એ ભાષાની બહુ તકલીફ પડે છે તમે હો ને ત્યાં લડી લ્યો એ રાતના મહેમાન કે રોકાવ તો તમને વાંધો ન હોય તમારા ઘરે આજ નો દી કઈ વાંધો નથી એક રાત તો આનંદ રહેશે અહીંયા સુધી જાય વતન થાય અતિ સવારે વતલે બાકી જમાવા ના ઘરે તો રાતે હું તા ભાઈ ને જાણે શું થયું હાડા બાર થયા ને લાઇટ વહી ગઈ ભૂમ કરતી ઘર ધણી આવ્યા ઘર નામ ચંપકભાઈ મેં કીધું ચંપકભાઈ શું થયું કે હું ઈ જ આવ્યો છું કે આખા બંગલાની ઉડી ગઈ શું થયું બધા તપાસ કરે કોઈ મેળ ન પડે ધીરું હું તો ઘરે મેં કીધું કોઈ છે અમે તો ઊઠા નથી અમે ઉઠા નથી એમ કીધું ને ત્યાં ધીર ઉઈ હું એકવાર વાર ઉયથો તો અને મને છાતીમાં ફાર પડ્યો મેં કીધું શું કામ ઉછો તો વસંતભાઈ તમે રાતના તમે તો સુઈ ગયા હો તમને ખબર ના હોય બાકી ગરમી થાય તોડી નાખે એવી પંખો તો પંખા ને એવા નહોતી હતી તમે બધા હવા લેતા હું આમ આગો હું તો ને મેં બીજું કઈ નતું કહ્યું કઈ આ છ ઉપર હતો તો રેગ્યુલેટર ફેરવ્યું મેં કીધું આઠ ના ઉપર જરા ફાસ્ટ કરું કીધા છાવ ઉપર આનાથી વધી જ ન શકે શું એ આપણે ખબર નથી બાકી ધૂમેયડું તું આમ ત્યાં જયું તો લબડ બધા વાયા આખા બંગલાના વાયા ચૂતી નાખ્યા તા તું આખી રાતોલા ચંપક ને અંધારામાં રાખ્યો સવારે અહીંયા થી પાછા હોટલ ઉપર આવીને સીધું બાંધશીન કરીને મેં કીધું જામનગર સિવાય ક્યાંય જવાય નહીં આવે શું ભલે તો આપણે ઘણા દીધી જલસા જ કહી રહ્યા છે જલસા નહીં મેં કીધું હલવા આવ્યા છે ઘણા દી એ જામનગર આવ્યા જામનગર મને એની દુકાન બેઠો તો મેં કીધું કેમ ધીરું ઉદાસ બેઠો છો હમણાં ફરીને મોજ કરીને આવ્યા છે પસંદ થાય સવારે હું મારા બાપજી બેઠા તા દુકાને બરાબર તો તપાલ આવી કે મારા સતરા છે ને એ વહુને તેડવા આવે છે તો મારો બાપ મને કહે દીધું કાલે ઘરે રહેજે તારી બાપને તેડવા આવે છે તો મેં કીધું તો સારી વાત છે લગ્ન પછી પહેલી વાર આવતો તેડવા એટલે રહેવું જોઈએ શું તો એમાં હું ક્યાં ના પાડી હતી હું તો ઘરે જતો એ લોકો આવ્યા એટલે મેં મારા સત્સંગ કીધો આ તમારી દીકરી તેડો તો બોલો મારા બાપુજીએ મને તમાતો માર લીધો કે એમ તેડવા આવે મને એમ કે લંગડી છે તો તેડી જશે આપણે શું ખબર પડે એટલે આવી વાત ને અમને ફળાકા મારી લે બોલો ઘરમાં હવે એને શું કામ મારને મારવું જોઈએ બહુ મારી ગમે તેડે એમાં એને શું છે હું દુકાને હવે આવવાનો જ નથી ચાર પાંચ દિવસ પેલા દુકાને બેતો તમે ખબર છો હું રોતો તો તમે નીકળાતો તો મેં કીધું હા તો પછી તમે કેમ ઉભા ના દયા ધીરું મારે બેંકે મોડું થતું એ તો કોઈનું નું દુઃખ હોય ને તો બધા મોડું જ થાય છે વસંત થાય મેં દુનિયા બહુ જોઈ છે પેલા કોઈ ને એનું ભગવાન છે આ તમે લગ્ન કરાવ્યા તે માથે રહીને મારા હું શું નથી તો બધું હવે આને લઈને ક્યાં જાવ એકલો હતો તો હું નખો થવાનો વિચાર કર્યો હતો હવે આના હારે નખો થાવ તો મારા હાલિયા પાકિયા નોખા થઈ જાય એટલે દુકાનમાં પડ્યો છું ને બધાયના ના વળદકા સહન કરું છું મેં કીધું શું હતું પરમદી કે શાંતિથી શું તમને એ જ કહું છું હું તમારા સિવાય કોઈને વાત નથી કરતો ને ચાર પાંચ દિવસ પહેલાં દુકાને બેઠા હતા હું મારા બાપુજી દીભાઈ તો બોલો એક ભાઈ નીકળ્યા અહીંયાથી હવે દુકાનના પૈસા એની પાસે માગતો હશે મારો બાપ આપણને તો કાંઈ ખબર ના હોય ને હું તો દાયરી જાઉં તો ખબર પડે તો મારા બાપે મને કીધું કે જો લો જાય તે છીચકાતો કર મારાથી થાય થીચકા દાંત આવા છે એટલે મારા છીચકારો ન થયો તો ઓલો વયો ગયો તો મને મારવા મહિના કે તારા હિસાબે પૈસા ગયા માન નીકળો તો દુકાન આગળ આપણે એવા શું કામ કામ ચિંધવા જાય આપણાથી ન થતા હોય એવા તો કે એનો વાંક નથી બિચારાને દાંત નથી પોતે ચિત્કારો એકવાર કરી દેવા પણ ન થયો બાપ દીકરાની હાજરીમાં બાકીદાર વયો ગયો બોલો એટલે આવી રીતે આપણે મારી લે બોલો દુકાને બેઠા બેઠા મેં કીધું ધીરું તું છે ને તારી નોકરીનું દુકાન તારે મૂકી દેવી છે હું બધું સમજુ છું ઘણે પણ અમે તારી નોકરીની તપાસ માટે ક્યાંક મેળ પડી જાય ને પણ તું છો એક તો ખાલી મેટ્રિક પાસ જો વસંતભાઈ તમે મેટ્રિક પાસ મેટ્રિક પાસ એમ ટોણા ન મારો આપણને હા હું તમને કહી દઉં કારણ છું હું મેટ્રિક પાસ કેવી રીતે થયા છું ને એ તમે જાણશો ને તો તમને આત્મહત્યા કરશો હું પહેલી વાર પરીક્ષામાં બેઠો ને એસએસસી માં તો મારો નંબર આવ્યો હતો એનપી શાહ કોલેજમાં મારી બાજુમાં એક છોકરાનો નંબર હું તો પહેલેથી બધી રીતે નબળો તો હતો જ તમને પૂછ્યું મેં કીધું ભાઈ તારું નામ શું હવે એકચલી મારું નામ આવે ધીરું તો મને એમ થયું કે આ તક મુજબ નામ મુજબ બાજુ બાજુમાં નંબર બરાબર તો મેં વધીને પૂછ્યું તારું નામ તકે મને કે ધરમથી લે એમ કીધું બાપનું નામ છે મનમાં કીધું ચાલો ધી ભાઈ બાપ દીકરો બાજુ બાજુ તો પેલો પેપર તો ગુજરાતીનું હતું તો આમાં કાંઈ જરૂર નથી ગુજરાતી આપણને ફાવે પછી ધીરે ધીરે ધરમથી ભાઈ ભાઈબંધ કહ્યું પછી હરબેક વ્યક્તિ પૂછ્યું બીજું પેપર ગણિતનું હતું ને તો સવારમાં પૂછ્યું મેં કીધું ધર્મથી ગણિત ફાવે તને તો કે મને બિલકુલ ન ફાવે એટલે મેં ઊંધી લાઈને નાખી કે મને ભાઈલા ગણિત ફાવે તું હું તને ગણિતમાં મદદ કરીશ તું મને સંસ્કૃતમાં મદદ કરી દે તો ધર્મથી કે સંસ્કૃત મારું પાકું કે હું તને એમાં મદદ કરીશ આવી વાત હતી બરાબર હવે મને ગણિત ફાવે છે એ કેવું તમારું મન જાણે છે પણ મેં ઓલાને કીધું ને ગણિત ફાવે એટલે એ રાજી થઈ ગયો મને જીવસ્તું રહેવું બોલો કે આ માણસ આપણને ગણિતમાં દઈએ પેપર લખવા તો કામ થઈ જાય એટલે એ ચોરી કરવા દેશે એટલે મને એને દેશ ને આપણે પછી તટકાવી ગયા ને ભાઈ પછી ગણિતનું પેપર શરૂ થયું હું તો સપ્લિમેન્ટ્રી સપ્લિમેન્ટ્રી લીધે રાખું હું ધર્મથી ને એમ ના ને નથી આવડતું અવર્ગ બતા ને છગડિયા કાઉસ કરું ગમે ત્યાંથી જવાબ કાઢીને ઊંડીના દાખલા કહી દેવાનું ધર્મથી તો મૂંઝાઈ ગયો એને એમ થશે કે કેટલા માર્ક આવી જશે ધર્મથી એની હર હર મહિનો તો લખવા આ સપ્લિમેન્ટ્રી માગે ધર્મથી કે મને બે આપો એવી રીતે આખા બધા પેપર પૂરા કર્યા પણ સંસ્કૃત નું પેપર આવ્યું એટલે મેં એને જે પીવું પણ એને સંસ્કૃત જે મને લખાયું દીતો તો દીતો પરીક્ષા પૂતી ગઈ બધું પૂરું થઈ ગયું રિઝલ્ટ આવ્યું મને ગણિતમાં ચૌદ માર્ક આવ્યું ઓરિજનલ માણસ ધરમથી નું તો શું થયું ભગવાન જાણે આપણને તો કઈ ખબર ના પડે પણ સંસ્કૃતમાં મને પંચાવન માર્ક તો મેં કીધું ચાલો જીવસના પૈસા વસુ આપણે તો આવી કઈ ખબર નહીં ઓક્ટોબર માં બીજી વાર બેઠો થાય એટલે બેઠવું પડે બેઠો ત્યાં હું તો ગયો કીધું હોય હોય ન ધરમ ત્યાર વ્યક્તિ મને કીએ પેલા પેપર માં તો ના ઘણી તાસ કે મારા હું જોઈ રાખતો હતો પછી પેલું પેપર પીતું ને એટલે મને કે તમારું નામ ધીધું ને એટલે મેં કીધું ના ભાઈ તો કે ગયા વખતે તમે નતા તો કે ના ભાઈ એ કે એમ પી સામા હતા જ આપણે બાજુ બાજુમાં હતા ધીરુ કે મારો ભાઈ હશે મારા દેવ જ થયા તમે સાફ ખાઈ ગયા કારણ કે જો હું એને પૂછું કે એને કહું કે હું હતો કે એ વખતે તો એક ધૂંબા ભેગું મારું જ્યુસ કાઢી નાખે એટલે હું ગમ ખાઈ ગયો કે આને વાત કરાય નહીં કે હું ધીર્યો છું એટલે વગર ધીર્યા પણ નસીબ માર્ગ કરજો તમારો ને ત્યાં સુધી એટલે વખતે મેં એક જણા એવાનો ગયો તંતુમાં તો હું પાસ થઈ ગયો હતો પછી મારે ગણિત જતું નબળું બહુ હતું એ વખતે ગણિતના પાસ થઈ ગયો પછી ત્રીજે વર્ષે આવી રીતે દરેક વખતે અલગ અલગ મારી બાજુમાં જે આવે ને એને પૂછી લઉં તમને શું ફાવે છે

હું યુનિવર્સિટી વાળા વિચાર કરતા હશે કે જબરો લડત આપવા વાળો છે તો સુપરવાઇઝરના અમુક અમુક તો પ્રોફેસર ઓળખીતા થઈ ગયા તમારે પછી હું મેટ્રિક પાસ થઈ ગયા તે પછી મને પંદર દિવસ સુધી તો ગોતવા આવ્યા હતા કે આ વખતે કેમ નથી આવ્યો ધીરું પછી મેં કીધું પાસ થઈ ગયો યાર પણ આનંદી માણાવ ધીરું અમારા ધીરુનો મિત્ર છે એક બીજો પ્રાગ્દી અમારી દુકાન બેઠો આખો દી પ્રાગજી પ્રાગ્જી પ્રાગ્જી બધા કરતા હોય તમે વળી એને પાગો કઈ બહુ મોટો થઈ ગયો ને પછી પાગો ટૂંકું બાતે મારા ટૂંક કે વસંત પરે એને વસલો કઈને બોલાવે ટૂંકું કરે માણસો અત્યારે આદત પડી ગઈ એક દી વાત વાત ઉપરથી વાત કરતા હતા એટલે ધીરુ કે વસંતભાઈ પ્રાગ્જી ને પૂજ્યો આપણો ઉપકાર જિંદગીભર ના ભૂલી શકે તારો એમાં છે ને ઉપકાર પૂછ્યા પૂછાય ને કોને રખાયું છે બધાય તો એનું નામ ના ફેબા તો કેતા નાગજી રાખો બોલો હવે પ્રાગજી નો પાગો નાગજી રાખ્યો તો મરી દે ને અમે બઉ સમજીને ભાઈ બધા કઈ થી આમ પાછો ધીરું માને બધા નાનો પણ સલાહ કાંઈક દિયો ને એટલે તરત માની એક દી આવ્યો હતો કાનમાં રૂમાલ રાખીને તો કિરીટ પંડ્યા કે કેમ રૂમાલ રાખ્યો છે કાનમાં અતરનું પૂમડું નાખ્યું છે તો કે ના ના હું ક્યાંય હું કઈ દી નાખું તો કાનમાં કિરીટ ભાઈ તમે શું પેલા મને સાંભળો તો ખરા કાનમાં રસી થઈ ગયા છે રસી તો ટેલિફોન સાંભળી ટેલિફોન બગડી જાય છે તો નરભેરામ ઠક્કર આવ્યા કે એક અક્ષિર દેખાડું તમે કયો હતો તો કે બતાવવા ના ભાઈ હું તો હેરાન થઈ ગયો છે ત્રણ દિવસ થી બહુ હવા કાન કે કાનમાં તો નરભેરામ ઠક્કર કે એક કામ કર સાંધિયાનો પેશાબ ના કાન આ અક્ષિર ઇલાજ છો તારે જડીબુટી સમજી લે એક ટીપું કાનમાં ગયું પ્રશ્ન પૂરો ચાલુ થઈ ગયો ભાઈ સાંધિયાનો પૈસા ત્રણ મહિના નાખ્યો એક જગ્યા આવ્યો નથભૈરામભાઈએ નથભૈરામભાઈને કે જો નથભૈરામભાઈ સંબંધ આપણા બધાય બરાબર પણ તમે કહેતા હતા એક ટીપ્પું નાખજો તમે કાન તો આખો સાંધિ અ મેં નાખી દીધો ત્રણ મહિના ત્યાં કાંઈ ફરક નથી ગાંઠના બીજા કાનમાં રસીદે હું થવા માંડ્યું હવે તો સંભળાવવાનું જ બંધ થઈ ગયું મિત્રો નરબેરામ ભાઈ કે કોઈ દી હું જિંદગીમાં નહીં આ અક્ષર ઇલાજ છે કેટલાયના ઉપાય બતાવ્યો છે અરે ભાઈ હું ફત બોલો હાલો મારા ભેગા નરભેરામ કે હાલો બાકી આ કોઈ ખોટી વાત હોય નહીં ગયા હું હાંડિયાનો પૈસા બી લેતા હતા ને ઘેરે ગયા હાંડિયાને બોલાવ્યો ને આને બધા હાંઢિયાના માલિકને બોલાવ્યો ને બધાને બાયણે કાઢ્યા તયે ચો કોટ કહી રહ્યો એટલે હાંડિયાના માલિક એ કે ભાઈ આ બધોય ઓક્સીલીલા છે સાચી વાત છે પણ આ તમે જેનો પેશાબ લઈ જાતા એ હાંધીયો બેરો છે હીરોએ બે થપાત માહિયું હાંધિયો બેરો છે તો આંધ્રો નથી ને ધેરામ હવે આનો કઈ ઈલાજ છે રાધેરામ કે આવું ક્યાંય ઉલ્લેખ નથી